સ્વામિનારાયણ બાળકો શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ પ્રાથમિક શાળા ફૂલસર ધોરણ બે વિષય કલોલ એકમ ત્રણ આટલા બધા રમકડા ભાગ ચાર જો આપણે આગળ પહેલા ભાગમાં બાલગીત ગાયું હતું ટરર ટરર ઢમ પછી રૂપેશ કાકાની વાર્તા કરી બીજા ભાગમાં ત્રીજા ભાગમાં એ વાર્તાના પ્રશ્નો આપણે કર્યા હવે ચોથો ભાગ લઈએ છીએ તો ચોથા ભાગની અંદર વાંદરાભાઈનો અભિનય આવશે પછી સાચું ખોટું આવશે પછી માટીના રમકડા આવશે તો એ બધું થોડું થોડું વર્ક છે એ બધું આમાં ચોથા ભાગમાં સમાવેશ કર્યો છે તો ચાલો હવે આપણે આગળ વધીએ હા જુઓ તમારા પુસ્તકની અંદર આવા વાંદરાભાઈનું ચિત્ર છે જોઈ લેજો હં હવે આમાં શું કરવાનું છે કે વાંદરાભાઈ છે ને એ જે રીતે હસે જે રીતે રડે જે રીતે ચાલે જે રીતે નાચે કૂદે એમ એવો અભિનય કરવાનો બાળકોએ તો આપણે વર્ગમાં હોઈએ તો તો આપણે વર્ગમાં બેન તમને કરાવે પણ અત્યારે તો ઘરે કરવાનું એટલે હું તમને થોડા ચિત્રો દ્વારા સમજાવીશ તો એ રીતે આપણે કરીશું તો ચાલો આગળ વધીએ જુઓ જુઓ આ છોકરો છે ને તો જુઓ વાંદરો ચાલે છે એમ છોકરો પણ ચાલે છે એટલે વાંદરાનો અભિનય કરવાનો છે હવે જુઓ હવે આ વાંદરો છે એ એક પગે કૂદે છે જુઓ એક પગ ઊંચો રાખ્યો છે અને એવી રીતે વાંદરો ડાન્સ કરે છે તો છોકરો પણ વાંદરા જેવો ડાન્સ કરે છે હવે આગળ જુઓ પછી છો વાંદરો છે એ રડે છે તો જુઓ છોકરો છે પણ રડે છે પછી જુઓ વાંદરો છે એ હસે છે અને હાથ ક્યાં રાખ્યા છે છાતી ઉપર ને પેટ ઉપર તો જુઓ એ રીતે છોકરો પણ કરે છે તો આ રીતે વાંદરાનો અભિનય કરવાનો છે ચાલો હવે છે ચાલો ગાઈએ ગીતડું તો એમાં મેં તમને કીધું એમ કે આગળ જ આવી ગયું હતું કે ગીત છે ટરરર ટરરર ઢમઢમ ઢમ કરો રમકડા કૂચકદમ મેં તમને આગળ એકવાર ગીત મોકલ્યું તો તમે જોયું હશે ગાયું હશે બરાબર ને છતાંય તે હજુ એકવાર એવું લાગશે તો હું ફરીવાર પણ તમને મોકલીશ તમને જો ગમ્યું હોય ને તો ફરીવાર પણ જોજો થોડું અલગ સ્ટાઇલથી મોકલીશ હું બરાબર તો આ ગીત આખું તમારા પુસ્તકમાં આપ્યું જ છે તો એ પ્રમાણે તમારે ગાવાનું છે બરાબર તો બધા બાળકો આ ગીત પાકું કરજો હો ચાલો હવે આગળ હવે આપણે જે રૂપેશ કાકાની વાર્તા સાંભળી પછી સવાલ જવાબ લખ્યા તો એનો જ એક આ પ્રશ્ન છે કે વાંચો સાચું કે ખોટું તે લખો હવે હું જો એક એક વાક્ય વાંચીશ સાચું છે કે ખોટું છે એ તમારે કહેવાનું ચાલો રૂપેશ કાકાને બાળકો ગમતા ના હતા બોલો સાચું છે કે ખોટું છે હા ખોટું છે કારણ કે રૂપેશ કાકાને તો બાળકો બહુ ગમતા હતા એટલે તો પોતાના ઘેર રમકડા બધા લાવી ગોઠવી અને બાળકોને રમવા માટે બોલાવતા હતા તો આપણે પહેલાં વાક્યમાં શું લખવાનું છે ખોટું લખવાનું છે બરાબર ચાલો હવે બીજું વાક્ય લઈએ રૂચાને શિક્ષક શિક્ષક રમવું ગમતું હતું તો એ સાચું છે કે ખોટું છે હમ સાચું છે તો ત્યાં સામે ખાનામાં શું લખશું સાચું લખશું ચાલો પછી અક્ષય આખો દિવસ મોબાઈલથી જ રમતો હતો બોલો અક્ષય આખો દિવસ રમતો હતો હં ખોટું છે કોણ રમતું હતું શ્રીકાંત રમતો હતો એટલે આપણે શું લખશું ખોટું ચાલો પછી ચોથું વાક્ય છે શ્રીકાંત ગાતું ગલુડિયું લાવ્યો તો એ ગાતું ગલુડિયું લાવ્યો તો હા ખોટું છે એ કાંઈ ગાતું લાવ્યો ન તો એ તો કડથોલિયા મારતું લાવ્યો હતો બરાબર ને પછી પાંચમું વાક્ય છે કબૂતર રમકડાનું હતું તો કબૂતર રમકડાનું હતું ના ભાઈ એ તો બારીમાંથી ઉડી ગયું એટલે રમકડાનું નહોતું પણ એ સાચું હતું તો ત્યાં શું લખવાનું ખોટું હવે જો તમને એમ થાય કે હવે સાચું કે ખોટું કેમ લખવું તો હવે આગળ જુઓ એમાં મેં તમને લખીને બતાવ્યું છે તો એ રીતે તમારે તમારી ચોપડીની અંદર લખવાનું છે જોઈ લો હવે મેં સાચું અને ખોટું અહીંયા લખીને આપ્યું છે તો તમારે એ પ્રમાણે જોઈ જોઈને તમારા પુસ્તકમાં તો નાખો ચાલો હવે અત્યારે તો ભાઈ છે ને બધાને અત્યારે તો મજા પડી જાય ચોમાસામાં તો ગારો હોય ને ભીનો ભીનો એટલે ભીના ભીના ગારામાં તો સરસ મજાના રમકડા બને અને અમે ઘરે છીએ એટલે આપણને પ્રવૃત્તિ પણ થાય તો બધા બાળકોએ પોતાને મનગમતું રમકડું બનાવવાનું અને રમકડું દરેક બાળકોએ સુકાવા દેવાનું પછી સુકાઈ જાય એટલે એને જેવો કલર અનુકૂળ આવે એવો કલર પણ કરવાનો એટલે તમારે એક સરસ મજાની પ્રવૃત્તિ પણ થઈ જશે તો આ એક પ્રવૃત્તિ પણ કરવાની છે આપણે સ્કૂલમાં હોઈએ તો તો આપણે કરાવીએ છીએ પણ અત્યારે તમે ઘરે છો તો ઘરે પણ કરવાનું જુઓ આ બધા માટીના જ રમકડા છે હો ભાઈ જો ભીંડા ને ટમેટા ને રીંગણા ને બટેકા ને આ બધું માટીનું જ બનાવેલું છે ને એનો જ ફોટો પાડીને તમને મોકલ્યો છે જુઓ પછી હજી જુઓ જો આથી ભાઈ છે ને એ પણ માટીના જ છે ને હે જો તો એ હાથીભાઈ છે પછી આ છે કૂતરાભાઈ તો કૂતરાભાઈ છે એ પણ માટીના છે તો આવી રીતે માટીના રમકડા બની શકે તો તમને જેવા ફાવે એવા રમકડા તમારે બનાવવાના છે આ તમારી એક પ્રવૃત્તિ છે બરાબર ને બેટા કરશો ને સરસ ચાલો બધા બાળકોને જય સ્વામિનારાયણ